દબાણ હટાવો, પૈસા કમાઓ. પગાર 80,000. 10 વર્ષમાં 2,75,00,000ની સંપત્તિ બનાવી. 1,05,00,000ની ફિક્સ ડિપોઝિટ કરાવી. ભાઈ સરકારી બાબુ બની જાઓ, પૈસા જ પૈસા છે. કોઈને નોટિસ ફટકારો અને પૈસા પડાવો. કોઈને દબાણની ધમકી આપો અને પૈસા કમાઓ. આવું અમે નથી કહેતા, પરંતુ આજે એસીબીની ટીમે અમદાવાદ મહાનગરપાલિકાના એક અધિકારી સામે ગુનો નોંધ્યો છે, જેની મિલકતના આંકડા કહે છે. અધિકારીનું નામ છે સુનિલ કુમાર રાણા, જે અમદાવાદના શાહપુર વોર્ડના ઇન્સ્પેક્ટર છે, અને તેમની સામે એસીબીએ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધ્યો છે. કારણ કે સુનિલ કુમારના 2010થી 2020 સુધીમાં પગારની આવક 65.41 લાખ થાય છે, જેની સામે તેમણે 2,75,00,000ની અપ્રમાણસર મિલકત વસાવી હતી, જે સુનિલ કુમારની આવક કરતા 306.11% વધારે હતી. જે આક્ષેપિત સુનિલ કુમાર છે, તેઓને 7 થી 8 વખત બ્યુરો ખાતે બોલાવી અને તેઓનું નિવેદન લેવામાં આવેલું, જે નિવેદનમાં તેઓએ પોતાની પાસે શું મિલકતો અને કેટલી બેંક ડિપોઝિટ છે તે વિશે તેઓએ કોઈ પૂરતી માહિતી આપેલી નહીં, પરંતુ એસીબીના જે તપાસની પદ્ધતિ છે તેના આધારે તેઓની મિલકત અને તેઓની જુદી જુદી બેંકોમાં રહેલી એફડી શોધી કાઢવામાં આવેલી. સુનિલ કુમાર રાણાની મિલકત અંગે વાત કરવામાં આવે તો તેમણે 2014માં ગાંધીનગરમાં પત્ની મનીષા રાણાને નામે 16.8 લાખનો ફ્લેટ ખરીદ્યો. 2018માં માણેક ચોકમાં દીકરી યાજ્ઞીના નામે 13.11 લાખનું મકાન ખરીદ્યું અને 2019માં વૈષ્ણોદેવી સર્કલ પાસે પત્ની મનીષા રાણાના નામે 19.85 લાખમાં ફ્લેટ ખરીદ્યો, જેની માહિતી એસીબીના હાથમાં આવી ગઈ છે. જોકે 2 દિવસ પહેલા જ રિવ્યુ બેઠકમાં કમિશનરે કહ્યું હતું કે દબાણો મુદ્દે એસ્ટેટ વિભાગ લક્ઝુરિયસ બની ગયો છે અને કદાચ આ વાત આજે સાચી પણ પડી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા કેવી રીતે તોડ કરતા હતા, હવે જરા તે પણ સાંભળો. તોડ કરવામાં તો એવી રીતે હોય છે ને કે આ લોકો નાના મોટા વેપારીઓ જે પોતાની દુકાન રિપેરિંગ કરાવતા હોય, હવે રિપેરિંગ કરાવવાનો ખર્ચો 2 લાખ રૂપિયા થતો હોય, ત્યારે આ લોકો આજે એક્ટિવિસ્ટો દ્વારા કે એમના એજન્ટો દ્વારા નોટિસ આપે. નોટિસ આપ્યા પછી કે ભાઈ ફલાણાભાઈની અરજી છે, તેમની જેમ તમે મળી લો, એ અરજી પાછી લઈ લેશે, પછી ત્યાં જાઓ એટલે એ અધિકારી જોડે સંકળાયેલો હોય અને અધિકારીઓને એને પોતાનો આંકડો એ બતાવે. એટલે તમે જોવા જાઓ તો જે ખર્ચો રિપેરિંગ કરવાનો ખર્ચો થતો હોય એનાથી વધારે એ લોકોને આપવામાં આવતા હતા પૈસા, એટલે ઘાટ કરતાં ઘણા પણ મોંઘી પડી હતી. એટલે આવી રીતે આ લોકો ધંધા કરતા હતા. ભ્રષ્ટ અધિકારી ઝડપાવવા મુદ્દે વિપક્ષે પણ સત્તાધીશો અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે, સાથે જ વિરોધ નોંધાવી ભ્રષ્ટાચારીઓ સામે તપાસની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટી કે રાજ મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે હર વિભાગ મેં ભ્રષ્ટાચાર ફેલા હુઆ હૈ, और जब निचले अधिकारी इंस्पेक्टर लेवल के अधिकारी जब इतनी बड़ी संपत्ति में आय से इतनी बड़ी संपत्ति में पकड़ाते हो तो आप सोच नहीं सकते होंगे कि बड़े लेवल के अधिकारी कितने लेवल पर भ्रष्टाचार करते होंगे. सबसे बड़ी बात तो यह है कि भारतीय जनता पार्टी अभी तक मौन बैठी हुई है. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી સે ખાસ કોંગ્રેસ પાર્ટી વિનંતી કરતી હૈ કે તમામ એસ્ટેટ અધિકારી જીતને ભી હૈ ઉનકે ઉપર એસીબી સે એક તપાસ કરી જાય કે ઉનકી આય સે ઉનકી સંપત્તિ કિતની હૈ. વોર્ડ ઇન્સ્પેક્ટરનું કામ તેમના વોર્ડમાં થતા ગેરકાયદે બાંધકામો અટકાવવા સહિતની ફરજો બજાવવાની હોય છે. મહાનગરપાલિકાના પ્લોટમાં દબાણ ન થાય તેનું પણ મોનિટરિંગ કરવાનું હોય છે, પરંતુ હવે આ કામ કરનારાના હાથ પણ ભ્રષ્ટાચારથી લથપોથ છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ ભ્રષ્ટ અધિકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.